જામનગર જિલ્લામાં વધુ એક પુલ તૂટ્યો જોડિયાથી ભાદરા પાટીયા તરફ જવાનો પુલ તૂટતા કચ્છ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે જોકે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ રસ્તો પહેલેથી જ બંધ હોવાથી દુર્ઘટના ટળી છે તો રસ્તો પહેલેથી જ બંધ હતો જેના કારણે અહીંથી કોઈ પસાર નહોતું થઈ રહ્યું અને તેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે જોડિયા ભાદરા પાટિયા તરફ જવાનો જે પુલ છે તે તૂટી જતા હવે કચ્છ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે સદનસીબે

સતીષ નાગરેલીયાની અટકાયત કરવામાં આવી છે કે મુખ્ય આરોપી ભીખુ કાદરી હજુ પણ ફરાર છે કોડીનારનો રહેવાસી છે ભીખુ કાદરી જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે જામનગરમાં ફફડાટ મચાવનાર આ ગુંડા અને તેના તેર સાગરીતોની સામે પોલીસે ગુજ સિટોકનો ગુનો દાખલ કર્યો છે જામનગરના જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રાની આગેવાનીમાં પોલીસે કુખ્યાત બુમાફિયા જયેશ પટેલ પર ગાળીઓ કસ્યો છેલ્લા ત્રણ સપ્તાહમાં જ એક એક કરીને જયેશના તેર સાગરીતોને દબોચી લેવાયા જામનગરના ઉદ્યોગકારો બિઝનેસમેન અને સામાન્ય જનતાને રંજાડનારા જયેશ સહિત તેની ગેંગના ચૌદ ગુંડાઓ સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધાયો ગુંડા તત્વો પર કાબુ મેળવવા માટે ગયા સત્રમાં જ આ કાયદો પસાર કરાયો છે જેનો પહેલો કેસ જયેશ પટેલની ગેંગ પર નોંધાયો મતલબ કે હવે જયેશ અને તેના સાગરી તો જ નહીં તેને મદદ કરનારા પણ જેલની હવા ખાતા થશે અમારે જે ગુનાઓ જે દાખલ થયેલા છે એની અંદર પાંચ વર્ષથી લઈને આજીવન કેદ સુધીનું સજાની જોગવાઈ છે જેની અંદર અમે ગુના દાખલ કર્યો છે અને જે આરોપીઓ ધરપકડ થયેલા છે એના જુદા જુદા કલમ મુજબ પુરાવા એકત્રિત કરીને ચાર્જશીટ કરવામાં આવશે ધરપકડ કરાયેલા અપરાધીઓમાં નિલેશ અને અતુલ ભંડેરી ઉપરાંત એક નિવૃત્ત પોલીસ અધિકારી પણ છે તેનું નામ વસરા માહિર છે આ ઉપરાંત એક અખબારનો માલિક છે જેનું નામ પ્રવીણ ચોવટીયા છે આ ઉપરાંત જીમી પ્રવીણચંદ્ર પ્રફુલ પટેલ અને મુકેશ ભાંગી નામના આરોપીઓનો સમાવેશ થાય છે જ્યારે કે જશપાલ જાડેજા નામનો આરોપી જેલમાં છે રેન્જ આઈજીએ જયેશની ગેંગની મોળસો ઓપરેન્ડીનો પણ પર્દાફાશ કર્યો સાથે જિલ્લા પોલીસની કામગીરીની પ્રશંસા એને આઈડેન્ટિફાઈ કરે એ જમીન આઇડેન્ટીફાઈ કરીને એમાં બોગસ દસ્તાવેજ ઊભા કરે બોગસ દસ્તાવેજ બનાવી પછી એના કોર્ટમાં દાવા પેશ કરે અને દાવા જ્યારે પેશ કરે પછી જેની જે મૂળ માલિકાના માલિકી હોય એને ઉપર દબાણ કરવામાં આવે સમાધાન કરવા માટે અને અગર એ દબાણ વશ કોઈપણ કારણોસર એ દબાણ હેઠળ ના આવે તો એમને ધાકધમકીઓ ઇવન ફાઇલિંગ સુધીની ઘટનાઓ અંજામ આપવામાં આવતી હતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોલીસની પ્રશંસા કરતા ટ્વીટ કર્યું પરિમલભાઈએ લખ્યું કે જયેશ પટેલ વિરુદ્ધ લેવામાં આવેલા પગલાંને લઈ હું એસપી દિપેન ભદ્રન અને તેમની ટીમને અભિનંદન પાઠવું છું પહેલીવાર ગુસ્સીટોક એક ઠેઠોડા લોકો સામે ગુનો નોંધાયો છે રેન્જ આઈજી સંદીપસિંહની મદદ આવકાર્ય છે લોકો સુરક્ષાની અનુભૂતિ કરી રહ્યા છે આશા છે કે આગામી દિવસોમાં જયેશ પટેલ પણ પકડાઈ જશે ગુંડા તત્વો સામે આખરી કાર્યવાહી માટે રૂપાણી સરકાર એક્ટિવ છે ખુદ ગૃહ ગૃહરાજ્યમંત્રીએ જામનગરમાં કેસની અંગેની રજની માહિતી મેળવી હવે કોઈપણ સમયે જયેશ પટેલ પણ પોલીસના સકંજામાં આવી શકે છે